મહેશ રાવલ 40 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મનું નામ ડિયર ફાધર છે. આ ફિલ્મ તેમના જ એક નાટક પરથી બનાવવામાં આવશે. આ વાત તેમના ફેન્સ સુધી પહોંચતા તેમની ખુશીની કોઈ સીમા ન રહી. ગુજરાતી ફિલ્મ કરવાની ખુશી વ્યક્ત કરતા પરેશ રાવલે કહ્યું હતું કે અતિશય એક્સાઇટેડ છું. લગભગ 40 વર્ષ બાદ હું ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો છું. આ ફિલ્મ મારા જ એક નાટક ડિયર ફાધર પર આધારિત છે, જે ખૂબ જ સફળ રહ્યું હતું. આ જર્નીમાં વિનસ ફિલ્મ્સના રતન જૈનજી પણ જોડાઈ ગયા છે. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. ફિલ્મનું નામ પણ ડિયર ફાધર રાખવામાં આવ્યું છે. મૃણાલ ઠાકુરનું કહેવું છે કે તુફાનમાં તેના પાત્ર અનન્યાને તેને સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ બનાવી છે. ફરહાન અખ્તરની આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી છે. ફિલ્મની સ્ટોરી એક બોક્સરની છે, જે તમામ પડકારોનો સામનો કરીને પોતાની સખત મહેનતના દમ પર સફળતા મેળવે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 16 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોતાના પાત્રને લઈને મૃણાલે કહ્યું હતું કે મને લાગે છે કે આ મારા માટે સૌથી વધુ તોફાની ક્ષણો છે. આ મારી 4th ફિલ્મ છે અને મને રાકેશ સર સાથે કામ કરવાની તક મળી ગઈ છે. મને લાગે છે કે અન્ય એક્ટ્રેસીસને મારી ઈર્ષ્યા થતી હશે, પરંતુ હું મારી જાતને નસીબદાર માનું છું. હું ઘણી બધી વસ્તુઓ શીખી છું અને મારા પાત્ર અનન્યાથી મૃણાલ ખૂબ સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ બનાવે તેવું હતું. સાથે જ એક વ્યક્તિ તરીકે પણ મારી વાત કરીએ તો ફેમિલીની વાત આવે તો હું ઉત્પ્રેરક બની જાઉં છું. પવિત્ર રિશ્તા સીઝન 2નું શૂટિંગ થયું શરૂ. અંકિતા લોખંડે અને સુશાંત સિંઘ રાજપૂત સ્ટારર પવિત્ર રિશ્તા શો તમને યાદ જ હશે. જે તે સમયે આ શો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. બંને એક્ટર્સની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા. અર્ચના અને માનવના રોલથી તેમને સમગ્ર દેશમાં ઓળખાણ મળી હતી. હવે આ શોની બીજી સિઝન આવી રહી છે. એકતા કપૂર ફરી આ શોને લઈને આવી રહી છે. ગત સિઝનની જેમ જ આ વખતે પણ અંકિતા લોખંડે લીડ રોલમાં જોવા મળશે. તો તેમની સામે મેલ લીડ રોલમાં શાહિર શેખને કાસ્ટ કરવામાં આવ્યા છે. શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જો અંકિતા લોખંડેની વાત કરીએ તો તેમણે ફિલ્મમાં મોટા પડદા પર પણ એન્ટ્રી લઈ લીધી છે, પરંતુ સિઝન 2માં અંકિતા લોખંડે આપને લીડ રોલમાં જોવા મળશે. વર્ક ફ્રોમ હોમ કરતો વરુણ શર્મા. વરુણ શર્મા આજકાલ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો છે. તેણે એક ફોટો શેર કર્યો છે જેમાં તે લેપટોપ લઈને બેઠો છે અને તેમની પાછળ કુદરતી સૌંદર્ય દેખાઈ રહ્યું છે. વરુણે બ્લેક હુડી અને બ્લુ જીન્સ પહેર્યું છે. તેના ચહેરા પર ગજબની સ્માઇલ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને વરુણે કેપ્શન આપ્યું હતું કે આજે આ ઓફિસનો વ્યૂ છે.